नमस्कार विद्यार्थी मित्रों, जवाहर नवोदय विद्यालय प्रवेश परीक्षा की आप तैयारी करो छो। सरळताथी गंभीरता वगर एकदम निराते सहजताथी आ तैयारी करवानी छे। खास करीने गणितना दाखलाओनी अंदर आपने द्विधा थाती होय छे। वधुमां वधु जेटलो अभ्यास करशुं अने जेटली जटिल बाबतो छे एने तारवीने एक सरस रीते लखशुं अने एने याद करवानी ट्रिक करशुं, एनुं पुनरावर्तन करशुं, एनुं दृढीकरण करशुं, એટલે આપણે સાવ સરળતાથી આ પરીક્ષા પાસ કરી શકીએ છીએ। એક આયોજન કરવાની જરૂર છે। અહીંયા એક દ્રષ્ટાંત સ્વરૂપે દાખલો આપેલો છે। 30 થી 40 વચ્ચે કુલ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ ખાલી જગ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક કોષ્ટક જોઈ ગયા છીએ કે જેમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે છે અને 2 થી 10ની વચ્ચે કેટલી આવે, 11 થી 20ની વચ્ચે કેટલી આવે, 21 થી 30ની વચ્ચે કેટલી આવે। આવી રીતે આપણે આગળનો કોષ્ટક જોઈ ગયો છે। તમે એ વિડીયો જોજો એટલે તમને ધ્યાનમાં આવી જશે। એક તો બીજું એક યાદ કરાવી દઉં કે મૂળ સંખ્યા પણ આપી છે અને અવિભાજ્ય પણ આપ્યું છે। ક્યારેક મૂળ સંખ્યા જ આપેલું હશે, ક્યારેક અવિભાજ્ય જ આપેલું હશે। અહીંયા બંને શબ્દો મેં લખ્યા છે જેથી તમને યાદ રહીએ કે મૂળ સંખ્યા કહે તોય અવિભાજ્ય સંખ્યા કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કહે તોય મૂળ સંખ્યા કહેવાય। હવે 30 થી 40ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા બે જ છે, 31 અને 37, જે આપણે આગળ શીખી ગયા છીએ, પાકું પણ કર્યું હશે। તો તમારે અહીંયા બે સંખ્યા જ પસંદ કરવાની છે, કારણ કે બે જ સંખ્યા છે એટલે વિકલ્પ 3 એ આપણા માટે જવાબ હશે। તો સાવ સહેલું અને સરળ પ્રશ્ન હતો, પણ ખાસ થોડીક બાબતો મેં જે તમને કીધી છે એ બાબતોને થોડી ગંભીરતાથી લેવાની જરૂર છે અને તમે નોટ પણ કરી શકો છો। ધન્યવાદ।